Hello friends, today we revise which we learned earlier. Little steps 13, 14, 15, activity 2, story. The class goes for a picnic. Friends, you know, તમે જ્યારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે આપણે મીરાસોલ રિસોર્ટ પિકનિક માટે ગયા હતા અને તમને બધાને યાદ છે કે તમે બધાએ ત્યાં ખૂબ એન્જોય કર્યું હતું. પાણીમાં તમને કેટલી મજા આવી હતી મને તો હજી પણ યાદ છે. ભલે હું ત્યારે તમારી ક્લાસ ટીચર ના હતી પણ મને યાદ છે. અને નેક્સ્ટ યર આપણે બધા દાજીની વાડી ગયા હતા, યાદ છે ને? અને ત્યાં પણ તમે બધાએ કેટલી મજા કરી હતી અને કેટલી મસ્તી કરી હતી. એન્ડ લાસ્ટ યર આપણે એડવેન્ચર પાર્ક ગયા હતા, યાદ છે ને? બસમાં આપણને બધાને કેટલી મજા આવી હતી અને તમે બધાએ તો ભરપૂર નાસ્તો કર્યો હતો, સાચી વાત છે ને? અને ત્યાં જ્યારે આપણે પહોંચ્યા અને ત્યાં પણ તમે ખૂબ એન્જોય કર્યું હતું અને તમને બધાને જોઈને મેં પણ એન્જોય કર્યું હતું. આઈ થિંક તમે બધા પિકનિકના મૂડમાં આવી ગયા, સાચું ને? બટ ફ્રેન્ડ્સ, અત્યારે આપણે ઓનલી ઘરમાં રહીને આપણે જે વસ્તુ કરી ચૂક્યા છીએ, જે જગ્યાએ આપણે ફરવા માટે જઈ આવ્યા છીએ, એ બધી ક્ષણોને માત્ર યાદ કરવાનું છે અને એની જ મજા લેવાની છે. ફ્રેન્ડ્સ, આપણને બધાને જ ખબર છે કે કોઈક સમય એવો હોય કે જ્યારે આપણે ખૂબ મજા કરી હતી, કંઈક નવું આપણે કર્યું હોય અને એ વસ્તુને જ્યારે આપણે યાદ કરીએ તો આપણને એ સમય કરતાં યાદ કરીને વધારે મજા આવતી હોય છે. મારી સાથે આવું થાય છે અને તમારી સાથે પણ થતું જ હશે કે જે સમયે આપણે એન્જોય કર્યું હતું ને એના કરતાં ડબલ એન્જોય આપણે એ ટાઈમને યાદ કરીને કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક સ્ટોરીમાં જોયું કે પાંચમા ધોરણના સ્ટુડન્ટ્સ એમના ટીચર્સ સાથે પિકનિક માટે જાય છે અને તેઓ શેમાં જાય છે? બાય બસ. અને જેવા તેઓ પિકનિક સ્પોટ પર પહોંચે છે, પિકનિકના સ્થળે બસમાંથી ઉતર્યા બાદ તેઓ જ્યારે આગળ વધે છે અને સડનલી વરસાદ આવે છે અને તેઓ બધા આશ્ચર્યમાં પડી જાય છે કે હવે આપણી પિકનિકનું શું થશે, આપણી પિકનિક તો સ્પોઇલ થઈ ગઈ વરસાદના લીધે. અને તેઓ બધા વરસાદથી બચવા માટે કોઈક સ્થળ શોધે છે કે જ્યાં તેઓ વરસાદથી બચી શકે અને તેમને એક હાઉસ દેખાય છે. તેઓ ત્યાં જાય છે બટ ત્યાં કોઈ જ હોતું નથી. તેઓ બૂમ પાડે છે, ધે શાઉટેડ, એનીબડી ધેર? બટ નો વન ઇઝ ધેર, ત્યાં કોઈ જ નથી. અને ત્યારબાદ તેઓ આખા હાઉસને ક્લીન કરે છે. શા માટે? કારણ કે તેમને વરસાદથી બચવા માટે ત્યાં રોકાવાનું હતું અને ત્યાં જે હાઉસ હતું એ ઘણા વર્ષોથી આમનું આમ પડ્યું હશે એટલા માટે ખૂબ ડર્ટી હતું કે આપણને ત્યાં ગમે પણ નહીં. બટ ફ્રેન્ડ્સ, એમાં આપણે એક વસ્તુ જોયું કે એમનું ટીમવર્ક, બધા કઈ રીતે પોતાના કામની વહેંચણી કરે છે અને આખા હાઉસને ક્લીન કરે છે. ટીચર બધા સ્ટુડન્ટને એક એક એરિયા આપે છે અને એ પ્રમાણે તેઓ બધા હાઉસ ક્લીન કરે છે. ઓપન યોર બુક પેજ નંબર 19 અને તમારે બધાએ મારી સાથે
लीटी पर आंगळी फेरवता फेरवता रीड करवानुं छे। तो तमे बधा रेडी थई गया, तो शुरुआत करिए आपणे। तो चालो, लिटिल स्टेप्स 13, 14, 15 एक्टिविटी 2। द क्लास गोज फॉर अ पिकनिक। द टीचर एंड द स्टूडेंट्स आर टॉकिंग। वन बाय वन ऑल द स्टूडेंट्स आस्क द टीचर टू टेक देम ऑन अ पिकनिक। अ स्टूडेंट सेज लेट्स गो फॉर अ पिकनिक। नेक्स्ट स्टूडेंट सेज यस वी वॉन्ट टू गो फॉर अ पिकनिक। अनदर स्टूडेंट आस्क कैन वी गो फॉर अ पिकनिक प्लीज। वन मोर स्टूडेंट सेज प्लीज टीचर लेट्स गो फॉर अ पिकनिक। एंड फाइनली टीचर सेज ओके लेट्स गो। So the children of class 5 decided to go for a picnic. They took a bus and went to Sundarban. It is a picnic spot in the jungle. All of them got down from the bus. They started to walk towards the jungle. Suddenly it started raining. They saw a building in front of them. They ran towards it. The door was open. They entered. It was a very dirty house. They could not see anybody inside. They shouted. Hello! Anybody there? Hello, anybody there? It's raining. Can we stay here for some time? Yes, I think nobody is there. Let's stay here for some time. But madam, the house is so dirty. They decided, teacher says, four of you clean the kitchen, four of you clean this big room. Miss Gauri said, sweep the floor. Puppy said, I will sweep the floor. Puppy swept the floor, thus they cleaned the room. Friends, જોયું તમે કે આ સ્ટોરીમાં પણ સ્ટુડન્ટ્સ એમના ટીચર સાથે પિકનિક પર જાય છે, બટ તેમને કઈ પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે? અચાનક વરસાદ આવે છે અને તેઓ વરસાદથી બચવા માટે કોઈક જગ્યા શોધે છે, બટ એ જગ્યા કેવી હતી? ડર્ટી. બટ બધા સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર ત્યાં શું કરે છે કે એ જગ્યાને ક્લીન કરે છે અને ત્યાં તેઓ એક નાઈટ માટે રોકાય છે. તો બધાને આ સ્ટોરી ગમી? મને તો ખૂબ ગમી. મને એવી આશા છે કે તમને બધાને પણ ગમી જશે.